होशियार होय ए वधु ने वधु होशियार थता जाय अने एकेडेमिक्स में जे लोको नबळा छे ए ए दृष्टिए वधु ने वधु नबळा थता रहे अथवा तो त्यां ने त्यां ज रहे। आनु शुं कारण होय शके? नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सौनु हार्दिक स्वागत छे। समग्र शिक्षण जगत में समाज जेवु छे। समाज में जेम पैसादार वधु पैसादार थता जाए अने गरीब वधु ने वधु गरीब थता जाए एवं ज कंईक शाला अने शिक्षण में छे। होशियार होय ए वधु ने वधु होशियार थता जाए अने एकेडेमिक्स में जे लोको नबळा छे ए ए दृष्टिए वधु ने वधु नबळा थता रहे अथवा तो त्यां ने त्यां ज रहे। આનું શું કારણ હોઈ શકે? શું આનો આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી? આનો એક સરસ મજાનો રસ્તો છે। જાપાનમાં એક એવી પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેનાથી ક્લાસરૂમમાં રહેલા કહેવાતા નબળા બાળકોને ખૂબ મદદ મળી શકે। આજે આપણે એના વિશે વાત કરીશું। જાપાનની આ શિક્ષણ પદ્ધતિ એ બાળકોને આજીવન કામ લાગે છે। जीवन में जारे जारे पण संघर्ष आवे छे, संघर्षमय परिस्थिति आवे छे त्यारे एमां केम टकी रहेवू एनी प्रेक्टिस बाळको वर्गखंडमां करे छे। तो जीम स्टिगलर नामना एक यूनिवर्सिटी ऑफ कैलिफोर्नियाना अध्यापक साइकोलॉजीना प्रोफेसर ए दुनियाभरनी शिक्षण व्यवस्थाओनो अभ्यास करे छे। आ अभ्यासना भागरूपे ए फरता फरता जापाननी एक स्कूलमां आवी पहोंचे छे। चौथा धोरणनो वर्ग छे अने गणितना शिक्षक विद्यार्थीओने भूमितिना आकारो शीखवी रह्या छे। एमां बधा विद्यार्थीने एक प्रवृत्ति आपवामां आवी छे कि सौए त्रिकोण बनावानो छे। बधा विद्यार्थीओ त्रिकोण बनावामां मशगूल छे। एमांनो एक विद्यार्थी जेनाथी त्रिकोण बराबर बनतुं ज नथी एटले एनाथी जेवुं त्रिकोण बन्युं एवुं लई अने ए શિક્ષક પાસે જાય છે। શિક્ષક જુએ છે કે એક પણ બાજુથી આ ત્રિકોણ લાગતું નથી એટલે વિદ્યાર્થીને કહે છે કે તું એક કામ કર, આ ત્રિકોણ જે છે એ તું બોર્ડ ઉપર બનાવ। હવે જોજો, અહીંથી આ પ્રક્રિયા બહુ જ સુંદર વળાંક લે છે। વિદ્યાર્થીએ પોતે જે નોટબુકમાં ત્રિકોણ બનાવ્યું છે એવું જ ત્રિકોણ બોર્ડ ઉપર બનાવે છે। ત્યારે શિક્ષક બાકીના સહપાઠીઓને પૂછે છે કે આ ત્રિકોણ તમે જે પાઠ્યપુસ્તકમાં જુઓ છો અથવા તમે જેવું બનાવી રહ્યા છો એવું છે? એટલે બધા વિદ્યાર્થીઓ નકારમાં માથું ધુણાવે છે। એટલે પહેલો વિદ્યાર્થી બોર્ડ પરનું ત્રિકોણ ભૂસીને નવેસરથી ત્રિકોણ બનાવે છે। વળી શિક્ષક પૂછે છે વિદ્યાર્થીઓને, જુઓ તો આ ત્રિકોણ બરાબર લાગે છે? અને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ ના પાડે છે। આમ કરતા 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 10-15 મિનિટના અંતે એક ત્રિકોણ એવું બને છે કે જેમાં શિક્ષક જ્યારે બાકીના સહપાઠીઓને પૂછે છે કે હવે જુઓ તો આ ત્રિકોણ તમને બરાબર લાગે છે, અને આખો એ ક્લાસ તાળીઓના ગળગળાટ પાડીને કહે છે કે હી ડીડ ઇટ, હા એણે બરાબર સાચું ત્રિકોણ બનાવ્યું છે। તમે કલ્પના કરો કે જેનું ત્રિકોણ બોર્ડ ઉપર સાચું થયું છે એ વિદ્યાર્થીની અંદર કેવો ભાવ ઉત્પન્ન થયો હશે અથવા તો એને કેવું મોટિવેશન મળ્યું હશે। આપણે ત્યાં સામાન્ય રીતે વર્ગખંડમાં, એ શાળા હોય કે કોલેજ હોય, 2-5 હોશિયાર વિદ્યાર્થીઓને જ કાયમ એવી તક મળે છે કે પોતાનું સુંદર અને ઉત્કૃષ્ટ જે કામ છે શૈક્ષણિક એ અન્ય વિદ્યાર્થીઓને નિદર્શનમાં બતાવી શકે। આ 5 વિદ્યાર્થીઓ કાયમ આ જ રીતે આગળ વધતા જાય છે, પણ બાકીના વિદ્યાર્થીઓનું શું? મારી દ્રષ્ટિએ શાળા કોલેજીસમાં શિક્ષકોના આવા માનીતા વિદ્યાર્થીઓ જે છે એ સિવાય એક બહુ મોટો એવો વર્ગ છે કે જેને શિક્ષકના આવા મોટિવેશનની જરૂર છે। તમે વિચાર કરો કે 10-15 મિનિટ દરમિયાન જ્યારે પેલો વિદ્યાર્થી ત્રિકોણ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે જોનાર પ્રોફેસર જીમ સ્ટિગલરને થોડીવાર એમ થઈ ગયું કે હમણાં આ બાળક રડી પડશે, પણ નહીં, આ પ્રક્રિયામાંથી પસાર થવું, એમાંથી જીવનનો એવો પાઠ શીખવો
કે આવું તો જીવનમાં ઘણી બધી વખત થશે કે જેમાં મારે પરફેક્શન માટે મહેનત કરવી પડશે. એ પાઠ વિદ્યાર્થી સબળ રીતે શીખે છે. મને એમ લાગે છે કે આપણે સૌ શિક્ષણ જગત સાથે જોડાયેલા નાનપણથી લઈને યુનિવર્સિટી સુધીનું જે કંઈ પણ શિક્ષણ છે એ બધામાં આ નાનકડી જાપાનીઝ ટેકનિકનો ઉપયોગ કરીશું તો એક સમૃદ્ધ સમાજનું નિર્માણ થશે. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.